અસલામલેકુમ વરમતુલ્લા વબરકાતું આજે આપણે પ્રકરણ નંબર બે બહુ પદ્યો ધોરણ નવમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એક ભાગ બે વિશે ચર્ચા કરીશું હું સૈયતસની તમારું આજે ગણિત વિષયમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં ચર્ચા કરીશું એમાં પ્રશ્ન નંબર એક જોઈએ તો પ્રશ્ન નંબર એક નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી અને આપણે આપણા જવા આ જવાબ માટે કારણો આપવાના છે તો કઈ અભિવ્યક્તિ એટલે કે બહુપદીઓ આપી છે ચલવાળી છે કે નહીં એમાંની પહેલી બહુપદી ચાર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા સાત તો અહીં બહુપદીઓની ઘાત ચલ્લી ઘાત ચાર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સની એક ઘાત વત્તા સાત એક્સની શૂન્ય ઘાત અહીં બધી જ બેઝિક અભિવ્યક્તિઓના એક્સના ચલના ઘાતાંક એ બે એક અને શૂન્ય એટલે કે પૂર્ણ સંખ્યાઓ છે માટે ચાર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા સાત એ એક ચલવાળી બહુપદી છે દરેકમાં એક જ ચલ છે આપણે જોઈ લીધું એટલે આ બહુપદી એક ચલવાળી બહુપદી છે બહુપદી છે હવે નો વર્ગ વધતા વર્ગમૂળ બે બીજી બહુપદી ઉદાહરણ લઈએ તો વાયનો વર્ગ એટલે એ વાય ચલ છે અને વર્ગમૂળ બે વાયની શૂન્ય ઘાત એટલે કે બહુપદીમાં બેઝિક અભિવ્યક્તિઓમાં એક્સના ચલના બદલે અહીં કયો છે વાયના ચલના ઘાતાંક પૂર્ણ સંખ્યાઓ છે અહીં ભૂલથી એક્સ લખાયું છે ત્યાં વાય આવશે માટે વાયનો વર્ગ વત્તા વર્ગમૂળ બે એ પણ કેવી બહુપદી છે એક ચલવાળી બહુપદી છે વાય માત્ર છે એટલે ચલ તરીકે એક્સની બદલે વાય છે ત્રીજો પ્રશ્ન જોઈએ તો ત્રણ વર્ગમૂળ ટી વત્તા ટી વર્ગમૂળ બે ત્રણ વર્ગમૂળ ટી અહીં ચલની ઘાત ચલની ઘાત કઈ છે એકના છેદમાં બે ઘાત એ પૂર્ણ સંખ્યા નથી અને એક્સ ચલના ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી અહીં ચલ તરીકે એક્સને બદલે શું છે ટી છે માટે ભલે ટી હોય પણ ઘાતાંક અહીં પૂર્ણ સંખ્યા હોવી જોઈએ જે પૂર્ણ સંખ્યા નથી પરંતુ એકના છેદમાં બે છે માટે આપણે કહીશું કે ત્રણ વર્ગમૂળ ટી વત્તા ટી વર્ગમૂળ બે એ એક ચલવાળી બહુપદી નથી ચોથો દાખલો જોઈએ તો વાય વધતા બેના છેદમાં વાય અહીં વાય ક્યાં છે બેના છેદમાં છે ચલ તરીકે વાય છે અને વાયને આપણો અંશમાં લાવીએ તો વાયની ઘાત કેટલી થશે ઓછા એક અને ચલની ઘાત ક્યારે પણ ઋણ સંખ્યા હોઈ શકે નથી માટે વાય ચલના ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી માટે વાય વત્તા બેના છેદમાં વાય એ પણ એક ચલવાળી બહુપદી નથી પાંચમો દાખલો જોઈએ તો પાંચમા દાખલાના અંદર રકમમાં એક્સની દસ ઘાત વત્તા વાયનો ઘન વત્તા ટીની પચાસ ઘાત અહીં ચલ તરીકે એક્સ વાય અને ટી અને ત્રણે ત્રણની ઘાત જુઓ તો બધી ઘાતપૂર્ણ સંખ્યાઓ છે પણ આ એક ચલવાળી બહુપદી નથી પરંતુ કેટલા ચલ છે એક્સ વાય અને ટી આમ ત્રણ ચલ આવેલા છે એટલે એને ત્રણ ચલવાળી બહુપદી કહીશું ચલના ઘાતાંક પૂર્ણ સંખ્યાઓ છે પણ બહુપદી કઈ છે ત્રણ ચલવાળી બહુપદી છે એક ચલવાળી બહુપદી નથી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બે નીચેનામાંથી એક્સના વર્ગનો સહગુણક લખો આપેલ બહુપદીમાં સહગુણક વિશે ચર્ચા કરી ગયા હતા કે જે ચલ હોય ચલના આગળ જે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તેને ચલના સહગુણક તરીકે ઓળખવામાં આવે છે અહીં એક્સના વર્ગનો સહગુણક લખવાનો છે તો બહુપદીમાં આપણે શોધીશું તો બહુપદી બે વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સ અહીં એક્સનો વર્ગ છે ત્યાં આગળ શું લખ્યું છે વત્તા છે અને વત્તા પછી કંઈ નથી એટલે કે સમજવાનું કે એક લખેલું છે એટલે એક્સના વર્ગનો સહગુણક એટલો થશે એક તો આપણે જવાબ તરીકે લખીશું કે એક્સના વર્ગનો સહગુણક એક છે બીજો પ્રશ્ન જોઈએ તો બે ઓછા એક્સનો વર્ગ વધતા એક્સનો ઘન અહીં એક્સનો વર્ગ આગળ ચિહ્ન કયું છે ઓછા અને એક્સના વર્ગના આગળ કશું નથી લખ્યું એટલે જવાબ એક છે એમ માની લઈશું એટલે પણ અહીં આગળનું ચિહ્ન ઓછા છે માટે એક્સના વર્ગનો સહગુણક કયો આવશે ઓછા એક એ એક્સના વર્ગનો સગુણક છે ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ તો પાયના છેદમાં બે એક્સનો વર્ગ વધતા એક્સ તો અહીં એક્સના વર્ગનો સહગુણક કયો થશે તો પાયના છેદમાં બે ખ્યાલ આવે છે પાય પણ એક વાસ્તવિક સંખ્યા છે એટલે પાયના છેદમાં બે એ એક્સના વર્ગનો સહગુણક છે હવે ચોથો પ્રશ્ન જોઈએ કે વર્ગમૂળ બે એક્સ ઓછા એક તો અહીં એક્સનો વર્ગવાળું પદ છે તો નથી મતલબ શું થયો કે એક્સના વર્ગનો સગુણ કયો થશે શૂન્ય થશે કેમ કે પદ જ નથી તો એના સગુણક કયો થશે શૂન્ય થશે દરેકને ખ્યાલ આવ્યો આગળ પ્રશ્ન જોઈએ કે પાંત્રીસ ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને સો ઘાતાંકવાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો અહીં પાંત્રીસ ઘાતાંકવાળી દ્વિપદી દ્વિપદી એટલે કે બહુપદીમાં બે પદ હોવા જોઈએ અને એક કોઈ પણ પદની ઘાત પાંત્રીસ હોવી જોઈએ તો આપણે કોઈ પણ એક પસંદ કરી લઈએ બે પદવાળી અને એક ઘાત ઘાત પાંત્રીસ હોય તો પાંચ એક્સની પાંત્રીસ ઘાત ઓછા ત્રણ તમે ગમે તે જવાબ લખી શકો છો માત્ર જવાબમાં કોઈ એક ચલની ઘાત પાંત્રીસ હોવી જોઈએ અને બહુપદીમાં દ્વિપદ હોવા જોઈએ આ રીતે સો ઘાતાંકવાળી એક પદી તો એક જ પદ લખવાનો છે અને એની ઘાતાંક કેટલી હોવી જોઈએ સો તો ઉદાહરણ તરીકે લખી શકાય બે એક્સની સો ઘાત ગમે તે ઉદાહરણ તમે લઈ શકો છો પણ ઘાતાંક જે આપી છે તે અને ચલ તરીકે તમારે જે લેવું હોય તે એક્સની જગ્યાએ વાય ઝેડ તમારે જે પસંદ કરવું હોય તે પણ લઈ શકાય પણ દ્વિપદી કીધું છે એટલે બે પદ અને એક પદી કીધું છે એટલે એક પદ આ જવાબમાં તમારે જે જવાબ લખવા હોય તે ચાલી શકે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો બહુપદીઓની ઘાત એટલે બહુપદીના અંદર જે મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહે છે આપણે આના વિશે ભાગ એકમાં ચર્ચા કરી ગયા છે હવે આના દાખલાઓ સ્વરૂપે જોઈએ કે પાંચ એક્સનો ઘન વધતા ચાર એક્સનો વર્ગ વધતા સાત એક્સ આપેલ બહુપદીમાં સૌથી મોટી ઘાત કેટલી છે તો ત્રણ છે એટલે આપેલ બહુપદીની ઘાત કેટલી થશે ત્રણ છે માટે લખીશું કે બહુપદીની ઘાત ત્રણ છે ચાલો બીજું ઉદાહરણ જોઈએ કે ચાર ઓછા વાયનો વર્ગ તો અહીં સૌથી મોટી ઘાત કઈ છે વાયનો વર્ગ એટલે બે ઘાત મોટી છે તો બહુપદીની ઘાત કઈ થશે બહુપદીની ઘાત બે છે ત્રીજો પ્રશ્ન કે પાંચ ટી ઓછા વર્ગમૂળ સાત તો ચલ તરીકે અહીં ટી છે અને ટીની ઘાત કેટલી છે કંઈ નથી લખ્યું એટલે એક છે અને બીજું વર્ગમૂળ સાથે એ અચળપદ છે એટલે બહુપદીની ઘાત થઈ જશે એક થશે માટે આપણે લખીશું કે બહુપદીની ઘાત એક છે આગળ જોઈએ કે ત્રણ તો અહીં ત્રણ એ અચળપદ છે અને ચલ તરીકે કંઈ નથી એટલે બહુપદીની ઘાત કઈ થશે શૂન્ય છે તો લખીશું બહુપદીની ઘાત શૂન્ય છે આના પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે બહુપદીની ઘાત કોને કહેવાય દરેકને સમજમાં આવે છે તો આગળ આપણે પ્રશ્ન નંબર પાંચ વિશે ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર પાંચના અંદર નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો સુરેખ કોને કહેવાય કે જે બહુપદીમાં ચલની ઘાત એક હોય એને સુરેખ બહુપદી કહેવાય દ્વિઘાત કોને કહેવાય તો જે બહુપદીમાં ચલની ઘાત બે હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય કે જે બહુપદીમાં ચલની ઘાત ત્રણ હોય એવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહીએ છીએ તો પદો જોવાના નથી કે કેટલા પદ છે અહીં જુઓ બે પદ છે પણ એક્સનો વર્ગ વધતા એક્સ બહુપદીની ઘાત ચલની ઘાત મોટામાં મોટી ઘાત કેટલી છે બે છે મતલબ કે આ બહુપદી દ્વિઘાત બહુપદી છે તો આપણે જવાબ તરીકે લખીશું મહત્તમ ઘાત બે છે તેથી દ્વિઘાત બહુપદી છે બીજું ઉદાહરણ લઈએ કે બીજી બહુપદી જોઈએ કે એક્સ નો ઘન તો માં એક્સ ની ઘાત ત્રણ છે મહત્તમ ઘાત ત્રણ છે તેથી ત્રિઘાત બહુપદી છે ચોથી જો કે વાય y વાયનો વર્ગ 4 ચાર અહીં વાય y વાયનો વર્ગ 4 માં મહત્તમ ઘાત બે છે કે વાયનો વર્ગ છે વાયની એક ઘાત અને ચાર એટલે કે મહત્તમ ઘાત બે છે તેથી કઈ બહુપદી આવશે દ્વિઘાત બહુપદી છે આગળ ચોથો પ્રશ્ન જોઈએ કે એક ઓછા એક્સ તો એક્સની ઘાત અહીં કંઈ નથી લખ્યું એ મતલબ કે એનો એક છે મતલબ કે એક્સની ઘાત એક છે એટલે મહત્તમ ઘાત કેટલી થઈ એક છે તેથી એક ઘાત હોય તો એવી બહુપદીને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ તો આગળ સુરેખ બહુપદી છે પ્રશ્ન ત્રણ ટી અહીં પણ ટીની ઘાત કેટલી છે તો એક છે મહત્તમ ઘાત એક છે તેથી સુરેખ બહુપદી છે પ્રશ્ન છ કે આરનો વર્ક હવે આનો વર્ગ ચલ તરીકે આર છે અને વર્ગ છે તો મહત્તમ ઘાત બે છે તેથી કઈ બહુપદી થશે દ્વિઘાત બહુપદી છે ભલે એક પદ હોય પણ ઘાત કેટલી છે બે છે આપણે ઘાત જોવાની છે અને એના પરથી વર્ગીકૃત કરીશું સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત પ્રશ્ન નંબર સાતમાં સાત એક્સનો ઘન અહીં પદ એક જ ભલે હોય પણ એક્સની ઘાત કેટલી છે તો ત્રણ છે મહત્તમ ઘાત ત્રણ છે એટલે તે ત્રિઘાત બહુપદી છે હવે આગળ આપણે ચર્ચા કરીએ કે બહુપદીના શૂન્યો બહુપદીના શૂન્યો કોને કહેવામાં આવે છે તો આપણે બે પરિણામો અગત્યના પરિણામો યાદ રાખવાના છે કે શૂન્ય એ બહુપદીને શૂન્ય હોઈ શકે પરંતુ બહુપદીના શૂન્યો એ શૂન્ય ન હોઈ શકે ચલની કિંમત માટે જો બહુપદીનું મૂલ્ય ચલનું મૂલ્ય શૂન્ય મળે તો એનો મતલબ એમ કહેવાય કે શૂન્ય એ બહુપદીનું શૂન્ય હોય શકે પણ દર વખતે શૂન્ય મળે એ જરૂરી નથી માટે આપણે કહી શકીશું કે શૂન્ય એ બહુપદીના શૂન્ય ન હોય શકે ચલની કિંમત શૂન્ય ન પણ મળે ત્રણ મળે ચાર મળે પાંચ મળે મતલબ કે બહુપદીનું શૂન્ય ચલનું મૂલ્ય આપણને શૂન્ય મળતું નથી એટલે કે બહુપદીનું મૂલ્ય શૂન્ય નથી શૂન્ય એ શૂન્ય નથી બીજું ઉદાહરણ જોઈએ કે સુરેખ બહુપદી અનન્ય શૂન્ય ધરાવે છે અનન્ય શૂન્ય મતલબ કે એક અને માત્ર એક જ સુરેખ બહુપદી એટલે સુરેખ બહુપદીમાં ચલની ઘાતાંક કેટલી હશે એક અને માત્ર એક જ આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં પ્રશ્ન નંબર એકના અંદર એક્સના મૂલ્યો વિશે વાત કરીએ કે એક્સની નીચેની કિંમતો માટે બહુપદીનું મૂલ્ય શોધો અહીં એક્સ એ બહુપદીમાં ચલ છે અને બહુપદીનું મૂલ્ય શોધવા કીધું છે મતલબ કે સિમ્પલ દાખલો છે શૂન્ય પછીથી આપણે વાત કરીશું મૂલ્ય શોધો મતલબ કે ચલ જે આપેલું છે ચલની જગ્યાએ આપણે એક્સની કિંમતો જે આપેલી હશેની એક્સની કિંમતો મૂકવાની હશે બહુપદી આપી છે હવે પહેલું કીધું છે એક્સ બરાબર શૂન્ય એક્સ બરાબર શૂન્ય એટલે કે ચલ તરીકે આપણે કેટલા લેવાના છે શૂન્ય લેવાના છે તો આપણે બહુપદીને કહીશું પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સ ઓછા ચાર એક્સનો વર્ગ વધતા ત્રણ હવે પી ઓફ માં એક્સની જગ્યાએ શું મૂકવાનું છે એક્સ બરાબર શૂન્ય તો પી ઓફ શૂન્ય લખીશું બરાબર એક્સની જગ્યાએ જ્યાં જ્યાં શૂન્ય એક્સ છે ત્યાં શૂન્ય મૂકતા જઈશું પાંચ પછી એક્સની જગ્યાએ શૂન્ય ઓછા શૂન્યનો વર્ગ વધતા ત્રણ હવે પી ઓફ શૂન્ય બરાબર પાંચનો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય ઓછા ચાર શૂન્યનો વર્ગ પણ શૂન્ય વત્તા ત્રણ એટલે જવાબ આવશે શૂન્ય ઓછા ચારનો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય વત્તા ત્રણ શૂન્ય ઓછા શૂન્ય વત્તા ત્રણ હવે મોટી સંખ્યા ત્રણ છે એટલે જવાબ કેટલો આવશે પી ઓફ શૂન્ય બરાબર શૂન્ય તો આ કિંમત માટે આપણે કહી શકીએ કે દ્રવપદીનું શૂન્ય એ શૂન્ય છે દરેકને ખ્યાલ આવે છે હવે બીજો પ્રશ્ન આમાં જોઈએ કે એક્સની બીજી કિંમત લઈએ પર પ્રથમ પ્રશ્નમાં જ આ જ પ્રશ્નમાં બીજો દાખલો છે કે એક્સ બરાબર ઓછા એક મૂકીએ તો જે પ્રમાણે બહુપતિ લીધી કે પી ઓફ એક્સ બરાબર પાંચ ઓછા ચાર એક્સનો વર્ગ વધતા ત્રણ પી ઓફ એક્સની જગ્યાએ કેટલા મૂકીશું ઓછા એક તો પી ઓફ P ઓફ ઓછા એક બરાબર પાંચ એક્સની સાથે ઓછા એક ઓછા ચાર ઓછા એકનો વર્ગ વધતા ત્રણ હવે P ઓફ ઓછા એક બરાબર પાંચ અને ઓછા એકનો ગુણાકાર ઓછા ઓછા ગુણાકારમાં ઓછા પાંચ ઓછા ચાર હવે ઓછા એકનો ગુણાકાર બે વાર કરવાનો છે તો ઓછા એક ગુણ્યા ઓછા એક એટલે ઓછા ઓછા એક એક ગુણ્યા એક એટલે વત્તા એક ઓછા એક ગુણ્યા ઓછા એક એટલે વત્તા એક મૂકીશું વત્તા ત્રણ ઓછા આવશે નહીં આ ધ્યાન રાખવાનું છે બીજું પદ હવે ઓછા પાંચ ઓછા ચાર વત્તા ત્રણ ઓછા પાંચ ઓછા ચાર વત્તા ત્રણ હવે ઓછા ઓછાનો સરવાળો એટલે ઓછા પાંચ ઓછા ચાર કેટલા થશે ઓછા નવ વત્તા ત્રણ હવે ઓછા નવ વધતા ત્રણ તો મોટી સંખ્યાની નિશાની રાખવાની છે નવમાંથી ત્રણ જાય તો છ ઓછા છ તો અહીં મૂલ્ય મળ્યું એક્સનું મૂલ્ય પી ઓફ ઓછા એક આગળ ઓછા છ છે દરેક હવે આગળ જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન તો ત્રીજો પ્રશ્ન આ જ કિંમત માટે આપણે શોધવાનું છે બહુપદી કઈ છે પાંચ એક્સ ઓછા ચાર એક્સનો વર્ગ વધતા ત્રણ અને એક્સનું મૂલ્ય એક્સ બરાબર બે આગળ શોધવાનું છે તો બહુ ધારી લઈશું પી ઓફ એક્સ બરાબર ઓછા ચાર એક્સનો વર્ગ વધતા ત્રણ હવે પી ઓફ ટુ બરાબર પાંચ બે ઓછા ચાર બેનો વર્ગ વધતા ત્રણ હવે પાંચ અને બેનો ગુણાકાર દસ ઓછા ચાર બેનો વર્ગ બે ગુણ્યા બે એટલે ચાર કાઉસમાં વધતા ત્રણ આપણે લખીએ એ પ્રમાણે હવે ફરીથી દસ ચાર અને ચારનો ગુણાકાર ઓછા સોળ વધતા ત્રણ તો દસ ઓછા સોળ વધતા ત્રણ હવે સરવાળો દસ અને ત્રણનો સરવાળો વધતા વત્તાનો અને ઓછા પછી કરીએ છીએ એટલે દસ વત્તા ત્રણ એટલે તેર ઓછા સોળ હવે બાદ બાકી થશે મોટી સંખ્યાની નિશાની કેટલા થશે ઓછા ત્રણ માટે પી ઓફ ટુ આગળ એક્સની કિંમત આપણને મળે છે ઓછા ત્રણ એટલે અહીં સુધી સ્વાદે બે પોઈન્ટ બેમાં પ્રશ્ન નંબર એકની ચર્ચા કરી ગયા છે ભાગ બેમાં આગળ ત્રીજા ભાગના અંદર આગળનો સ્વાદે પૂર્ણ કરીશું ઓ લવ યુ થેન્ક યુ